વાવાઝોડાની અસર ગુજરાતભરમાં રવિવારથી જોવા મળી હતી ગુજરાતના ઠેર ઠેર એવા વિસ્તારો છે કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરમાં પણ રવિવારે બપોરના ત્રણ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડાની કુદરતી તાકાત કેવી હોય છે તેવા દ્રશ્યો સુરતના કામરેજ વિસ્તારમાં પણ દેખાયા હવામાન વિભાગને આગાહે પ્રમાણે વાવાઝોડાની અસર ગુજરાતભરમાં જોવા મળી વાત કરીએ સુરત શહેરની તો રવિવારના બપોરના ત્રણ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વાવાઝોડાની હજારો કિલોમીટર દૂરથી કુદરતની તાકાત જોવા મળી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરત શહેરના કામરેજ વિસ્તારમાં છે સુરતથી નજીક આવેલું અને સુરતનું નાક ગણાતું એવું કામરેજ ચાર રસ્તા ખાતે રવિવારે સાંજે ચાર થી પાંચના ગાળાની વચ્ચે વાવાઝોડાની અસરના અનોખા દ્રશ્યો સામે આવ્યા હાઇવે ચાર રસ્તા પર ધૂળની ડમરીઓ તેમજ થોડા થોડા વરસાદના છાંટા જોવા મળ્યા ચોમાસા જેવો માહોલ જામ્યો ખેડૂતોને પોતાની પાકની ચિંતા હતી ત્યારે ફળોનો રાજા કેરી કે જે સિઝન પ્રમાણે ખેડૂતોને એક સૌથી મોટી ચિંતા હતી લાગતું હતું કે હવે વાવાઝોડાની તાકાત જોવા મળી રહી છે ત્યારબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું થોડી ક્ષણો માટે તો જાણે હમણાં આંધી આવી પડશે તેવા દ્રશ્યનું નિર્માણ થયું પરંતુ અમુક સમય વાવાઝોડાની અસર બાદ ધીમે ધીમે વંટોળ શાંત થયા હતા વાતાવરણ ધીરે ધીરે ઠંડુ થતાં પબ્લિકે પણ હાશકારો લીધો હતો અશોકભાઈ પંચાસરા જી ટીવી ન્યૂઝ કામરેજ